धोरण 10 विशेष योग स्वास्थ्य और शारीरिक शिक्षण शारीरिक शिक्षण अंदर दौड़ विभाग अने एमां नो जे प्रकरण छे ए दौड़ माटेना प्रश्नों विकल्पों आ मुजब छे जेमां हूँ प्रश्न पहला बोलीश अने एनो विकल्प जे साचो छे एनो जवाब तरत ज बोलीश बराबर। तो प्रश्न आ मुजब छे। पहलो प्रश्न, 100 मीटर 200 मीटर अने 400 मीटर दौड़नो कई दौड़ में समावेश थाय छे? तो जवाब छे एनो टूकी। 800 1500 अने 3000 मीटर दौड़नो कई दौड़ में समावेश थाय छे? मध्यम। 3 5000 अने 10000 मीटर दौड़नो कई दौड़ में समावेश थाय छे? लांबी। 4 42195 किलोमीटर नी दौड़ ने कई दौड़ में कई दौड़ कहेवामां आवे छे? मेरेथॉन। 5 टूकी दौड़ में क्यूँ प्रस्थान फरजियात छे? चौपगू। 6 दौड़ में शुरुआत थी झड़प प्राप्त करवा माटे शेनो उपयोग करवामां आवे छे? प्रस्थान टेका। 7 स्पर्धा में शुरू थई गया पशी स्पर्धा शुरू थई गया पशी प्रस्थान टेका कोण दूर करी शके? मददनीश कोच। 8 प्रस्थानना मुख्य केटला प्रकार छे? 2 9 हरीफ प्रस्थान लेवा माटे 2 हाथ અને 2 પગનો ઉપયોગ કરે તો શું તો કયું પ્રસ્થાન ગણાશે? ચોપગું। 10 ચોપગા પ્રસ્થાનના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 11 નીચેનામાંથી કયો ભાગ દોડ કદમોનો છે? શરૂઆતના કદમો। 12 વિજય રેખા પર ખેલાડી દોડને આગળ તરફ ઝુકાવી ઝડપથી વિજય રેખા પસાર કરે તો તે કઈ ટેકનિક ગણાશે? લંજ ફિનિશ। 13 ખેલાડી વિજય રેખા પૂર્ણ ઝડપથી દોડી પસાર કરી જાય તો કઈ ટેકનિક ગણાશે? રન થ્રુ। 14 કમરથી ઉપરનો ખભા સુધીનો ભાગ જેમાં હાથ અને માથાનો સમાવેશ થતો નથી તો તેવા ભાગને શું કહેવાય છે? ટોર્સો। 15 સૌથી ઝડપી કદમો દરમિયાન શરીર કેટલા અંશે નમેલું રહે છે? 25 અંશે। 16 દોડમાં પ્રસ્થાન લીધા પછી 2 કદમ પછીના 3 થી 9 કદમો કેવા કદમો ગણાય છે? અંતરાળ। 17 4×100 અને 4×400 મીટરના અંતરની દોડ કઈ દોડ ગણાશે? રિલે। 18 હરીફ દોડ દરમિયાન શરીરના સ્નાયુઓને આરામ આપવા માટે જે દોડ દોડે તેને કઈ દોડ કહેવામાં આવે છે? નિરાયાસ। 19 મધ્યમ અંતરની દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? ટૂંકા અને ઝડપી। 20 નીચેનામાંથી કઈ દોડમાં ખેલાડીને પોતાને અનુકૂળ ગલીમાં દોડવાની છૂટ આપવામાં આવે છે? મધ્યમ અંતરની। 21 ટપ્પો બદલવાની પરોક્ષ પદ્ધતિમાં ટપ્પો બદલવાની નૈતિક જવાબદારી કોની છે? ટપ્પો આપનારની। 22 ટપ્પો બદલવાની કુલ કેટલી પદ્ધતિ છે? 2 23 ટપ્પા દોડમાં 1 ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે? 4 24 ટપ્પો બદલ પ્રદેશ કેટલા મીટરનો હોય છે? 20 મીટર। 25 ટપ્પાનું અંગ્રેજી નામ શું છે? બેટન। 26 કઈ દોડમાં ચોપગો પ્રસ્થાન ફરજિયાત છે? ટૂંકી। 27 દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3 28 ટપ્પા દોડની સ્પર્ધા શેના પર યોજવામાં આવે છે? ટ્રેક। 29 મધ્યમ અંતરની દોડમાં કયું પ્રસ્થાન લેવાય છે? ખડું। 30 ટર્ન ફિનિશમાં ખેલાડી શેના વડે વિજય રેખા ઓળંગે છે? ધડ।
31 टप्पानी लंबाई केटली राखवामां आवे छे 28 થી 30 સેન્ટીમીટર 32 મધ્યમ દોડના ખેલાડી નિરાયાસ દોડ દ્વારા પોતાના કયા અંગને આરામ આપે છે સ્નાયુઓને 33 મધ્યમ દોડમાં ખેલાડી દોડની શરૂઆત કયા પ્રસ્થાન લે છે ખડું 34 ખેલાડીઓની સહનશક્તિ માગી લેતી નીચેનીમાંથી કઈ દોડ ગણાય છે લાંબી દોડ 35 વિજય રેખા ઓળંગવાની રીતો કેટલી છે 3 36 ટૂંકી દોડમાં વિજય રેખા પસાર કર્યા પછી ખેલાડી કેટલું અંતર પૂર્ણ ઝડપે દોડી જાય છે 5 થી 10 મીટર 37 4×6 મીટર ટપ્પા દોડમાં દરેક ખેલાડીએ કેટલું અંતર કાપવાનું હોય છે 100 મીટર મિત્રો આ 4×100 કે 4×6 કે 4×400 એટલે એને આમ તો 4×100 અને 4×400 મીટર એવું બોલાય છે પણ આપણે અહીં ગુણાકાર બોલીએ છીએ પણ ખરેખર તો બાય બોલવામાં આવે એટલે કે 4 ખેલાડી હોય અને એક એક ખેલાડી 100 મીટર દોડે એટલે એ 4×100 થયું અને 4 ખેલાડીઓ 400 મીટર દોડે એને 4×400 મીટર ગણાય છે 38મો પ્રશ્ન 4×400 મીટર ટપ્પા દોડમાં દરેક ખેલાડીએ કેટલું અંતર કાપવાનું હોય છે તો એમાં 400 મીટર કાપવાનું હોય અને 4×100માં 100 મીટર અંતર કાપવાનું હોય 39મો પ્રશ્ન ટપ્પા દોડમાં ટપ્પાની એટલે કે બેટન આપલે ખેલાડી ક્યાં કરશે નિર્ધારિત 20 મીટરના ઝોનમાં 46 ટપ્પાનું વજન કેટલા ગ્રામથી ઓછું હોવું જોઈએ નહીં 50 ગ્રામ 41 ટપ્પાનો પરિઘ કેટલા સેન્ટીમીટરનો હોય છે 12 સેન્ટીમીટર 42 ટપ્પા દોડમાં લાંબા અંતરની દોડમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે પ્રત્યક્ષ 43 ટપ્પા દોડની કયા અંતરની દોડ માટે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ થાય છે ટૂંકા તો મિત્રો 43 પ્રશ્નો છે અને આ જવાબો મેં તમને કહ્યા એ મુજબના છે બરાબર યાદ